રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે લેટર બોમ્બ ફોડીને સનસનાટી સર્જી છે, જેને પગલે સતત બીજે દિવસે રાજકોટ કોંગ્રેસના આગેવાનોને પણ પોલીસ કમિશનર વિરુદ્ધ ધરણા કરવાની હિંમત મળી હોય તેમ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ ધરણા કરવા પહોંચ્યા હતા. રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત કોંગ્રેસના આગેવાનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં કોંગી કાર્યકરોએ પોલીસ કમિશનર ચોર હેના નારા અને રક્ષક જ ભક્ષક બન્યા અને વાડ છીબડા ગળે રાજકોટ પોલીસ કમિશનર ગુનાઓ અટકાવવાને બદલે ગુનાઓ કરે, હવાલાગીરી બંધ કરો અને રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હવે હવાલા બ્રાન્ચના બેનરો સાથે મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત કોંગ્રેસના આગેવાનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને પગલે પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી, જ્યાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ તોડકાંડ પ્રકરણમાં રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સાંસદ રામ મોકરિયાના સૂરમાં સૂર પુરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ આક્ષેપ કરવામાં આવે ત્યારે તેને સત્યને એરણ પર પરીક્ષા આપવી પડે છે અને ધારાસભ્ય ગોવિંદ પટેલે અને સાંસદ રામ મોકરિયાએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કરેલા આક્ષેપ સાચા છે તેવું હું દ્રઢપણે માનું છું. આવા આક્ષેપ જ્યારે સાબિત થાય છે ત્યારે પોલીસ કમિશનર સહિત અધિકારીઓને પદભ્રષ્ટ કરવામાં આવે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે. તાત્કાલિક પકડવામાં આવે બધા અધિકારીનો જે આમાં પૈસાની મંડળીથી બધાને.